नमस्कार मित्रों, तमारो हार्दिक स्वागत छे। आजे वात करीशुं कायमी भर्ती VS प्रवासी भर्ती, एटले के बे भर्तीओ जे अत्यारे जोड़े जोड़े चाली रही छे तेमां धोरण 1-8 टेट 1-2 नी जो वात करीए तो शिक्षकोने कायमी भर्तीनी जग्याए प्रवासी शिक्षकोनी भर्ती सामे रोज लायकात धरावता उम्मीदवारोनी भर्ती करवा माटे मित्रों मांग करवामां आवी रही छे। तो संपूर्ण शू नियुज है तेनी वात करता पहला चेनलनी अंदर प्रथम वक्त आया छो तो मित्रों चेनल ने सब्सक्राइब जरूर थी करी लेजो, जेथी करीने मित्रों कायमी भर्ती करवामां आवे अने मोटी संख्या में भर्ती करवामां आवे तेवा प्रयत्नों अमारा सतत रहा है। मित्रों आपनो अवाज अमे सरकार सुधी पण पहोंचाड़ता रहीशुं। तो मित्रों तमने नम्र विनंती है कि तमे संपूर्ण वीडियो जोशो तो तमने ख्याल आवशे कि खरेखर केटली जग्या में उपर भर्ती करवी जोईए अने भर्तीनी संख्या जे छे ए शा माटे वधारवी जोईए तेनी संपूर्ण बात करीशुं। गुजरात जनता जागृति मंचना जे रजनीकांत भारतीय छे तेमणे जे मित्रों जणाव्युं छे एनी आपणे वात करवाना छीए। ए पहेला शरूआत करीए कि शिक्षकोनी कायमी भर्तीनी जग्याए प्रवासी शिक्षकों जे 10,000 भर्ती करवामां आवी रही छे तेमनी सामे रोष लायकात धरावता टेट 1 અને ટેટ 2 પાસ શિક્ષકોને નિયુક્તિ કરવામાં માંગ। હવે પ્રથમ આપણે શરૂઆત કરીએ કે જિલ્લામાં શિક્ષકોની સેંકડો જગ્યાઓ ખાલી હોવા છતાં પૂરી જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકો નિયુક્ત કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાતા 5 વર્ષથી ટેટની પરીક્ષા પાસ કરીને શિક્ષકોની ભરતીની આતુરતાની રાહ જોતા હજારો વિદ્યાર્થીઓ જે બેરોજગાર જે મિત્રો છે એ યુવાનોમાં રોષ વ્યાપી ગયો છે। ગુજરાત જનતા જાગૃતિ મંચના રજનીકાંત ભારતીએ જણાવ્યું હતું કે ખુદ સરકારે ભરતી કેલેન્ડર જે છે એ નિયત કર્યું હોવા છતાં દર વર્ષે ખાલી પડેલ જગ્યાઓમાં નિયમિત ભરતી કરવામાં આવતી નથી, ફક્ત ચૂંટણીના સમયે જ ભરતી કરવામાં આવે છે। 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ધોરણ 1-5ની અંદર મિત્રો 1300 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી અને 2019ની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં 6-8ની અંદર 2000 વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી। ત્યારબાદ કોઈ પણ મિત્રો 3 વર્ષ થઈ ગયા પરંતુ ભરતી કરવામાં આવી નથી। આજે લગભગ 18,000 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે ત્યારે ભરતી કેલેન્ડર મુજબ ધોરણ 1-5ની અંદર 6500 અને ધોરણ 6-8ની અંદર 6000 શિક્ષકોની એમ કુલ 12,500 શિક્ષકોની ભરતી કરવાની જગ્યાએ સરકાર માત્ર જે છે એ 3300 વિદ્યાસહાયકોની ભરતી કરી રહી છે। તો ખરેખર ખાલી જગ્યા જે છે તેની સામે સરકારે ભરતીની જે સંખ્યા છે એ 3300થી વધારીને 12,500 કરવી જોઈએ। તેની સામે ખાલી જગ્યા ઉપર 10,000 પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ધોરણે નિયુક્તિ કરી બેરોજગાર ઉમેદવાર અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત રમી રહી છે ત્યારે પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ રાખી તમામ જગ્યાઓમાં લાયકાત ધરાવતા ટેટ 1 અને ટેટ 2 પાસ શિક્ષકોની નિયુક્તિ કાયમી ધોરણે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું મિત્રો ગુજરાત જનતા જાગૃતિ મંચના રજનીકાંત ભારતીએ જણાવ્યું હતું। તો મિત્રો ખરેખર જે આ જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર સરકારે જે છે એ 3300ની ભરતી ન કરતા 12,500ની કરવી જોઈએ। મિત્રો તમારું શું માનવું છે તેની કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો જેથી કરીને ખ્યાલ આવે કે શું ખરેખર જગ્યામાં વધારો કરવો જોઈએ કે કેમ।